પાટણના ખેતરો વગર વરસાદે તરબોળ થયા અને પાક ડૂબ્યો। પાટણ પંથકના અન્નદાતાની માઠી બેઠી છે। તંત્રના પાપે ખેડૂતોના ખેતરો તરબોળ થઈ ગયા છે। પાટણના સાંતલપુર પંથકમાં પસાર થતી નર્મદાની કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે। સાંતલપુરના બોવા ગામ નજીકના ખેતરોમાં કેનાલનું પાણી ઘૂસી ગયું હતું। આશરે 20 વીઘા વિસ્તારમાં વાવેતર કરેલા પાકમાં કેનાલનું પાણી ફરી વળ્યું છે। ખેતરોમાં પાણી ભરાતા જીરું ઇસબગુલ સહિતનો પાક ડૂબી ગયો છે। આ પંથકમાં વારંવાર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। નર્મદાની કેનાલ ખેડૂતો માટે આફત સમાન બની છે। આ બાજુ રાધનપુરમાં સુરકા ગામેથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા ખેતરો પાણીથી તરબોળ થયા। નર્મદા વિભાગના અણધડ વહીવટને કારણે ખેડૂતો હેરાન પરેશાન છે। સુરકા ગામેથી પસાર થતી નર્મદાની પેટા માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાયા, જેના કારણે ખેતરોમાં તૈયાર થયેલો ઘઉં અને મકાઈનો પાક જમીનદોસ્ત થયો છે। કેનાલમાં છેલ્લા 10 વર્ષથી સાફ સફાઈ કર્યા વિના પાણી છોડાતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। વારંવાર ગાબડા પડવાની ઘટના બને છે, છતાં અધિકારીઓ આંખ આડા કાન કરે છે। એક અઠવાડિયાથી ધુમ્મસની ચાદર પથરાતા ગોધરા પંથકમાં દિવેલાનો પાક થયો ધૂળધાણી। ગોધરા પંથકના ખેડૂતોને ધુમ્મસે ધોઈ નાખ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાતા પંચમહાલ પંથકના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ખાસ કરીને ગોધરા તાલુકાના કાંઠડી સહિતના ગામમાં દિવેલાના પાકને મોટી અસર પહોંચી છે, ભારે નુકસાન થઈ રહ્યું છે। 200 એકર કરતા વધુ જમીનમાં દિવેલાની અહીં ખેતી કરવામાં આવી છે, જેમાં હાલ ફૂગ જામી રહી છે, જેથી તૈયાર થયેલા પાક ખાખ થઈ રહ્યો છે। ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે। મોંઘા દાટ ખાતર બિયારણ લાવી ખેડૂતોએ મહેનત કરી સારી ઉપજ લેવાની આશા બંધાઈ હતી, પરંતુ હાલની સ્થિતિને લઈને તમામ આશાઓ પર પાણી ફરી વળવાની ભીતિ સેવાઈ રહી છે। હવે ખેડૂતો સરકાર પાસે નુકસાન અંગેનું સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। સુરતમાં માત્ર 5,000માં બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ બનાવવાના કૌભાંડનો પણ દફાશ। સુરત સહિત સમગ્ર દેશમાં ગેરકાયદે વિદેશીઓ ઘૂસી આવતા હોવાના બનાવો છાશવારે સામે આવતા હોય છે, ત્યારે માત્ર 5,000માં બાંગ્લાદેશના નાગરિકને બોગસ આધાર કાર્ડ બનાવી આપનારાને પકડી પાડવામાં આવ્યો છે। પાલઘરમાં સીએસસી સેન્ટર ચલાવનારને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ તકંચામાં ઉભેલો આ શખ્સ માત્ર 5,000માં બાંગ્લાદેશીઓના નકલી આધાર કાર્ડ બનાવી આપતો હતો। સુરતમાં એસઓજીની ટીમે 9 બાંગ્લાદેશીઓની ધરપકડ કર્યા બાદ આ ખુલાસો થયો છે। બાંગ્લાદેશીઓની પૂછપરછમાં ભૂપેન્દ્ર તિવારીનું નામ ખુલતા તપાસની કાર્યવાહી હાથ ધરી હતી। તપાસમાં સામે આવ્યું છે કે એક બાંગ્લાદેશી વ્યક્તિ એજન્ટને 20,000ની બાંગ્લાદેશી કરન્સી આપીને ભારતમાં આવ્યો હતો અને આરોપી ભૂપેન્દ્ર તિવારીને 5,000 આપીને બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું। માત્ર આધાર કાર્ડ જ નહીં, પરંતુ બોગસ ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ સહિતના આઈડી પ્રૂફ બનાવી દીધો। બોગસ પુરાવાના આધારે સુરતમાં ગેરકાયદે રહી બાંગ્લાદેશીઓ અનૈતિક ધંધા કરતા હતા। સુરતમાં 88 લાખની લૂંટમાં વપરાયેલું મોપેડ મળી આવ્યું, આરોપીના ચહેરાની પણ થઈ ઓળખ। સુરતના મૈધરપુરા હીરા બજારમાં સનસનીખેજ લૂંટની ઘટનામાં તપાસ તેજ થઈ ગઈ છે। દોડે દહાડે બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ અહીંની આંગળિયા પેઢીના કર્મચારીનું બજારમાંથી અપહરણ કરી લઈ જઈને લૂંટી લીધો હતો। રૂપિયા 88 લાખની લૂંટની આ ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસ દોડતી થઈ હતી। પોલીસ તપાસમાં લૂંટારૂએ મોપેડ નજીક મૂકી દઈને ફરાર થઈ ગયા હોવાથી ત્યાંથી મળી આવ્યું હતું। કર્મચારીનું બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ લમણે બંદૂક મૂકી અપહરણ કર્યું હતું। અપહરણ કરી આંગળિયાના કર્મચારીને અપહરણકારો કામરેજ લઈ ગયા હતા, જ્યાં કર્મચારી પાસેના રોકડા રૂપિયા 88 લાખ લૂંટી લઈ તેને કામરેજ ઉતારી લઈને ભાગી છૂટ્યા હતા। પોલીસે મોપેડ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં બીઆરટીએસમાં ડ્રાઈવર અને કંડક્ટરે જ તોડફોડ કરી હોવાનો ખુલાસો, કામ ન કરવું પડે એટલે ફોડ્યા કાચ। સુરત ગોડાદરા બીઆરટીએસ તોડફોડ પ્રકરણમાં ખુલાસો થયો છે। ફરિયાદી જ આરોપી નીકળ્યા છે। બસના કાચ એસએમસીના જ ડ્રાઈવર અને કંડક્ટરે તોડ્યા હોવાનો ઘટસ્ફોટ થયો। ટ્રાન્સપોર્ટર્સની હડતાળમાં આડકતરી રીતે સહયોગ આપી હડતાળના બહાને કામ ન કરવું પડે તે માટે આ ષડયંત્ર રચાયું હતું। બાઇક ઉપર આવેલા શખ્સોએ બસના કાચ તોડી ફરાર થઈ ગયા હોવાનો ઢોંગ કરી કામ ન કરવું પડે તે માટે આ પ્લાન કરાયો હતો। સમગ્ર મામલે ફરિયાદ કરનાર ડ્રાઈવર સહિત 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે, જેલના સળિયા ઘણતા કરી દીધા છે।
आरोपी द्वारा बाइक पर आवेला अजाण्या शख्सो द्वारा बस ना कांच तोड़ी तोड़फोड़ करी होवानुं निवेदन पुलिस ने आप्युं हतुं। शुरुआत में हड़तालिया ट्रांसपोर्टर्स द्वारा तोड़फोड़ करी होवानी आशंका पुलिसे व्यक्त करी हती, परंतु पुलिस की उलट तपास में आ तोड़फोड़ अन्य कोई नहीं परंतु पालिका संचालित ब्लू सिटी बस ना कंडक्टर अने चालकों द्वारा ज करवामां आव्युं होवानुं सामे आवता कार्यवाही करवामां आवी छे।